सब्सक्राइब करो आ चैनल ने। અંદર આવો, આવી ગયો. આ શું કરો છો? હાથ છોડો મારો. અરે પગ કેમ પકડો છો? પગ પણ છોડો. અરે આપણે જે કરવા આવ્યા છીએ ને એ કરો, શરૂ થઈ જાઓ. એક મિનિટ, તમારે મારી પાછળ આવવાનું છે. છોડી દો મને, છોડી દો. મારે તારી કોઈ જ વાત સાંભળવી નથી. પેલા દવા પી લે. ના બોલ બા. લીલા લીલા, શું છે? તું મારી સાથે લગ્ન કરીશ? લગન અને તારી સાથે કેમ? અમસ્તા લગન ન થાય તો પછી ટાઈમ પાસ માટે. લીલા લીલા, મેં તારા માટે ગીત બનાવ્યું છે, કમ્પોઝ પણ મેં જ કર્યું છે, અને લખ્યું પણ મેં જ છે. સંભળાવ. લીલા ને અર્પણ. હે લીલા રે લીલા, લીલા રે લીલા, લીલા રે લીલા. તો છે તો પછી કેવું છે? નદી કે નારે નારી રે 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 ભાઈ, નારી રે રે રે. લીલા કોઈ છે? લીલા 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 લીલા. એ શશાંકભાઈ, શું કરો છો? મરાવશો મને? અરે પણ આમ ખોટો ગાય થોડી ચાલે. હવે એ બધું છોડો, જે કરવા આવે છે ને એ કરો. કરો. હા. આ દેશ માં કયા પ્રકારની હિંસાત્મક પ્રવૃત્તિઓ ચાલે છે? સાહેબ, આ ગાંડો થઈ ગયો છે લાગો છું તો તમે. અરે હું તો ડાયો છું. He is my son Krunal. That's why I am dead. No, no, he is mad. Yeah, stop. Ek minute. તમે છો કોણ? હું આઈ એમ હિઝ ફાધર. હી ઇઝ માય સન કૃણાલ, ધેટ્સ વાય આઈ એમ ડેડ. પણ હું શું કહું, આને ઇલાજની જરૂર છે. એમ આમ આવો. એક વાત કહું, કોઈને કહેતા નહીં. છો ઇલાજની જરૂર તો તમને વધારે છે. અરે પણ હું તો ડાયો છું. એવું તમને લાગે છે. એમ તો પાકિસ્તાન વાળાને વર્ષોથી એવું લાગે છે કે કાશ્મીર એમનું છે, એટલે એમને મળી ગયું. અરે આ બધી વાત છોડો. ડોક્ટર સાહેબ ક્યાં છે? હવે મને ખાતરી થઈ ગઈ તમે ચોક્કસ ગાંડા છો. હા, આટલા મોટા ડોક્ટર સાહેબ બેઠા તમને દેખાતા નથી? ઓહો, ટેબલ ની ઉપર બેઠા છે એ ડોક્ટર છે. આ નીચે મારો ગાંડો. આરામ કર ડોક્ટર સાહેબ. હા, મારે તમારી સાથે ખાનગી વાત કરવાની છે. પહેલા તો મને કહો કે આ બધા કોણ છે? હા હા, છે હાર્ટ સર્જન ડોક્ટર જતીનભાઈ. જય હિન્દ. જય હિન્દ ભાઈ, જય હિન્દ. અને આ ભાઈ કોણ છે? વોર્ડ બોય. હે, પણ એ તો ના પાડે છે. પણ બહુ ખરાબ માણસ નથી, સારો માણસ છે. મારી ગેરહાજરીમાં મોટા ભાગનું ઓપરેશન એ જ કરે છે. એનો રેટ મારા કરતા વધારે છે, સક્સેસ રેટ 60% વધારે છે. તમને ખબર છે, એપેન્ડિક્સ આમ પેટમાંથી હાથ ખેંચી નાખે છે. યસ, અને આંખનો મોતિયો ફૂક મારીને ઉડાવે. ટ્રાય કરો તો. ના ના, એ પોતે જ ના પાડે, રહેવા દો ને. ડોક્ટર સાહેબ, હું શું કહું, મારી વાત. નહીં હવે તમે મારી વાત, તમારી વાત પૂરી થઈ ગઈ, તમે મારી વાત સાંભળો. ઓપરેશનની તૈયારી શરૂ કરો. ચલો, કરેક્ટ. હોય ને, શું થયું? માય ગોડ, અરે આના નાકમાં 100 લીટર અંધારું છે. અરે 100-100 ના બે બલ્બ મૂકીએ. એક કામ કરો, જીભ બહાર કાઢો. અરે પણ બીમારી મગજની છે. હું તમને મગજ બહાર કાઢવાનું કહીશ, કેવી રીતે કાઢશો? અરે પણ બરોબર છે,
આઈડિયા કાળું પાડવું પડશે. ડ્રિલ મશીન લઈ આવો. ડ્રિલ મશીન નહીં, ડ્રિલ મશીન નહીં, ડ્રિલ મશીન નહીં, જરાય નહીં, ડ્રિલ મશીન નહીં. અરે બીમારી આને થઈ છે, હું તમને અમુક દવાઓ લખી આપું છું. અરે દવાની જરૂર નથી, એને માણેકચંદ લખી આપો. માણેકચંદ તો જરાય નહીં. કેમ જરાય નહીં? માણેકચંદ એ ખાઈ ખાઈને અવાજ ની પત્તર ઠોકાઈ ગઈ છે. હશે ગાંડા હશે, અહીંયા તારા બાપ ની બધા મજા મસ્તી કરે, ભાડા ના બાપ પર હશે. હે તુંને ભાડાનો બાપ છે? એ સોરી સોરી, હું એનો કઝિન ફાધર છું. કઝિન? હવે પણ શબ્દ વધારે બોલ્યા છો ને તો અહીંયા ને અહીંયા શોક ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈશ. અરે પણ એક મિનિટ, તું એક મિનિટ, એક મિનિટ નહીં કહેવાનું, એક મિનિટ કે તો એને ખંજવાળ આવે છે, ખબર છે તમને? ચાલ બે મિનિટ કે. હા ભાઈ બે મિનિટ, સોરી. આ બધું શું ચાલી રહ્યું છે? આ કોણ છે? એટલે તો પેશન્ટ છે, પેશન્ટ. નર્સ છે, નર્સ. તમારી રૂમમાં જશો, મારે એમની સાથે વાત કરવી છે. લીલા ક્યાં છે? લીલા અંદર છે. લીલા ને લાઈન મારી ને હું તને ફાઇટ મારીશ. લીલા, લીલા. ડોક્ટર સાહેબ, આ બંને ક્યાં ના ભૂમા ભૂમ કરે છે? આપ બંને ને તપાસો અને નક્કી કરો કે ગાંડો કોણ છે, અને જે ગાંડો લાગે ને તેને મારી પાસે મોકલી આપજો. મારે જાણવું છે, જોવું છે કે ગાંડો માણસ કેવો દેખાય છે. કાકા, તમને ખબર છે તમારો પ્રોબ્લેમ શું છે? તમને મગજમાં ગેસ ભરાઈ ગયો છે. લિમ્ફોસકોમા ઓફ મેન્ટલ ગેસ. યસ. એ બોલ, આ કઈ જાતનો ગેસ બોલી ગયો? સીએનજી સાંભળ્યું, એલપીજી સાંભળ્યું. એમની પાસે ઇલાજ કરાવો હોય તો મને જરાય વાંધો નથી, હું એમને બોલાવી આપું. ના ના ના, એવું નથી, એવું નથી. હું તમને જરા ઇન્ટ્રોડક્શન કરાવું. હી ઇઝ માય સન કૃણાલ, ધેટ્સ વાય આઈ એમ લેટ. તમને ખબર સોચ, સવારે ઉઠે આપણે કહીએ જય શ્રી કૃષ્ણ, એક શબ્દ ન બોલે, પછી એની બા ચા આપે, આવો અવાજ ન કરે, ચોપ ચાપ ચાપી જાય, પછી બા એની સવારે આમ રોટલી પીરસતી હોય કે દીકરા રોટલી જોઈએ તો એક શબ્દ ન બોલે, પણ જેવી ને સાંજના ચકલી બોલતી બંધ થાય એટલે એનો બળબળાટ ચાલુ થઈ જાય. બોલ 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 બોલ, આમ બોલે તેમ બોલે. જો તમે મારી વાત સાંભળો, હું એને એ જ કહું, એને એ જ કહું કે મારી વાત સાંભળ, મારી વાત સાંભળ, પણ સાંભળે જ નહીં, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, આમ બોલે તેમ બોલે, બળબળાટ ચાલુ થાય, બોલ્યા. તકલીફ ખબર પડી ગઈ છે. જો સવારે ઉઠે આપણે કહીએ જય શ્રી કૃષ્ણ, એક શબ્દ ન બોલે, પછી એની બા ચા આપે, આવો અવાજ કર્યા વગર ચાપી જાય, પછી એની બા રોટલી આપે, રોટલી આપીને પૂછે દીકરા બીજી રોટલી આપું, તો એક શબ્દ ન બોલે, પછી બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. બરોબર છે? હા બરોબર છે. જા જુઓ, મનમાં એ બોલે છે, બોલ 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 બોલ, આમ બોલે તેમ બોલે તેમ બોલે. ઓકે, એક્સક્યુઝ મી. એલા એ આ શશાંક અહીંયા શું કરે છે? આ બાપુ અહીંયા શું કરે છે? નવું એડમિશન, જિંદાબાદ. બોલો શું પ્રોબ્લેમ છે? જી હું શશાંક મહેતા છું. અચ્છા 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 અચ્છા, એટલે એ પ્રોબ્લેમ છે? ના 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 ના, હું ખરેખર શશાંક મહેતા છું. ના વાંધો નહીં, તમે એડમિટ થઈ જાવ એટલે તમારો પ્રોબ્લેમ ચાલુ જશે. નહીં નહીં નહીં, પેલો આઈડિયા, આઈડિયા બહુ સરસ છે, પેલા એડમિટ થઈ જાવ. નહીં નહીં નહીં, તમારી પેલી થતી લાગે છે. શું ભૂલ ને શું કહેવાય? ભૂલ? ના ના, મિસ્ટેક, મિસ્ટેક થતી લાગે છે. તમે એ રાખો, પણ તમને નક્કી મારા છોકરાની બાયડી અહીંયા મોકલા લાગે, હું તમને નહીં છોડું, સમજો છો? તમારા મગજમાં તમે તો ભારે પેલા છો. કેવા મજાકિયા? હે સોરી, જાડિયા. હા તો ઠીક. એ પાતળિયા પરમાર, અહીં આવ. એટલે તમે એમને ઓળખો છો? એમ તો હું તમને ઓળખું છું જતીનભાઈ. વાહ, એટલે તમે મારી જ પાર્ટીમાં? શેમ 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 શેમ, એટલે તો કહું છું ગોલકીને અહીં આવ ને. બાપુ તમે તો જેલમાં હતા, અહીંયા શું કરો?
આજે તું આવ્યો. હું તો છેલ્લા 3 મહિનાથી સેટલમેન્ટ છું. ઓહો, એટલે લાઈન બદલી? ના, હું ગાંડો છું. સમજી ગયો? આવતો રે. હવે આંબળ જોઈએ. આ બાપુ છે ને, જાતે પોતે ગાંડા થયા છે, એટલે અહીંયા હું અત્યારે ગાંડો છું. સમજી ગયો? નાટક કરું છું. નહીં સમજો? નહીં સમજો? ઉભો રે, સમજાવ. શું કરો? આપણું ઓલું જ કાઢું ને. વાંધો, સમજી ગયો સમજી ગયો. આ હોસ્પિટલ જ છે ને? હા, છે તો હોસ્પિટલ જ. તમે આને ઘર સમજો. હું છે ને અહીંયા આગળ નાટક કરવા આવ્યો છું. એટલે તમે નાટક કરો છો? એ નહીં, હું ખરેખર શશાંક મહેતા છું. વો આમિર ખાન છું. હે? આ અટલ બિહારી વાજપેયી છે અને અગ્નિપથના અમારા ધમ્મા ધમ્મા બાપુ ખામોશીની મનીષા કોઈરાલા. અને આ આમની માટે જગ્યા નક્કી નથી કર્યું. હું શશાંક મહેતા છું. હે? અરે પણ હું ખરેખર શશાંક મહેતા છું. હા હા, પેલા બીજા ત્રીજા બધા તમે જ છો શશાંક ભાઈ. હવે મને એક કહો, તમારા હિટ નાટકો કયા કયા હોય? ઓહો, એટલે તું પેલો એક્ટર લાગે છે. અરે ક્યાં વાત છે, ક્યાં વાત છે. શું ઉત્તર તું મને? તમારા હિટ નાટકો કયા કયા? બધા જ. હું એક સફળ સક્સેસ તા મેળવેલો ડિરેક્ટર છું. મેં આજ સુધી એક પણ ફ્લોપ નાટક નથી આપ્યું, એક પણ નહીં. અચ્છા હે? મેં ફ્લોપ નાટકને રિલીઝ નથી થવા દીધા. એક પણ નાટકને મેં રિલીઝ જ નથી થવા દીધું. મારા બધા જ નાટકો હિટ છે. તો એ તારે હિટ નાટક કોણ સો ભીડું? એ તો કીધું ને કે મારા એક પણ નાટકનો એક પણ શો થયો જ નથી, એક પણ નહીં. અચ્છા 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 અચ્છા, એટલે ઇલેક્શનમાં એક પણ સીટ ના મળ્યો એવી પાર્ટીનો મેમ્બર છે ને તું? કરો કરો, એડમિટ કરો. ગાંડીનાથ, જો તારે બચવું હોય ને તો ભાગ આઈથી ને તો એડમિશન થશે તારું. એક તો બનવું છે, આને ક્યાં ભગાવો છો? એ શશાંકભાઈ, મંજી વાત સુણો. શશાંકભાઈ, મંજી વાત સુણો. નેરો નેરો શશાંકભાઈ, હાલો શશાંકભાઈ. આ વાયને અંજાર જો રેવાળો માડો અહીંયા ઉડા. મંજી અધાચી દુકાન હે, મં કે અધાચો ભાઈ દુકાન તે બો અગળો કિલો, બો કિલો, 3 કિલો, 4 કિલો શક્કર ડે, ઘઉ ડે, અન્ના ડે. હા મુજે ભાકે નાચી, હા મુજે ભાકે ખોરો છો કે મુકે એક્ટર બનનો. એક્ટર ના સર સે થી પછી એક્ટિંગ બહાર અચ્છી થી મુકે એક્ટર બનનો. એક્ટર યસ મળી ગયો. આજે આપણે જે નાટક કરવાનું છે એ છે બાગા છોકરાની લવ સ્ટોરી. બોલો કોણ કરશે બાગા છોકરાનો રોલ? શશાંકભાઈ. આ જો આ ફેસ ને તારી લેંગ્વેજ કોઈ સમજશે જ નહીં. તો હું કરું? હા તમે ચાલો, પણ તમારું શું છે, ચહેરો બાગા જેવો છે, શરીરનું શું કરું? તો ચહેરો મારો રાખો, શરીર તમારું. એમ ના ચાલે, નાટક કરવાનું છે. તું તો જરાય નહીં ચાલે, ભલતા ભલતા અવાજો કાઢે છે. યસ, બાગા છોકરાનો રોલ કરશે ધવલ. મારે બાને પૂછવું પડશે. પરફેક્ટ કાસ્ટિંગ છે. ક્યાં વાત? એ બા સાથે વાત કરવાની જરૂર નથી, મેં બા સાથે વાત કરી લીધી છે. તું કરશે બાગા છોકરાની લવ સ્ટોરીમાં બાગા છોકરાનો રોલ. ઓકે, પણ હવે છોકરીનો રોલ કોણ કરશે? ભાઈ હાથ બરોબર છે છોકરી જેવા છે, પણ મૂછનું શું કરશું? મૂછવાળી છોકરી કેટલી ખરાબ લાગે. કેવું લાગે છોકરી લવ સ્ટોરીમાં ખંજવાડતી ખંજવાડતી આવે, આઈ લવ યુ, કેટલું ખરાબ લાગે. ના ચાલે ના ચાલે. કોણ કરશે? આદિતિ પાસે કરાવીએ? નહીં નહીં નહીં, આદિતિ નહીં, આદિતિ નહીં. એના માટે કોઈક બીજો સરસ મેં રોલ વિચારી રાખ્યો છે, એની પાસે એ રોલ કરાવું છું. તો પછી લીલા કરશે હિરોઈન નો રોલ? એ ભાઈ પણ એક શરત છે, હીરો નો રોલ હું કરીશ. ભાઈ એ સાંભળ, લીલી પીળી કોઈ નહીં ચાલે, તું મ્યુઝિક નું કરે, ખાલી મ્યુઝિક કરને ભાઈ. હા, કોણ કરશે? હું કરું. હું કરું? હા તો બોલી. હા, 12 વર્ષે બાવો બોલે એવું કઈ નહીં, બેબી પણ બોલે. ગુડ સાઈન. હું કરું? હા હા, તું કરીશ, તું કરીશ આ છોકરીનો રોલ. આ વાત હે. હા હા હા, જો શું છે કે છોકરો અને છોકરી પહેલી વાર ગાર્ડનમાં એકબીજાને મળે છે. હા, એટલે ગાર્ડનમાં મળવાનું છે તમારે બંને. અને જો સાંભળ, અહીંયા હું ત્યાં નહીં આવું, બાને ખબર પડશે તો. અરે કીધું ને, તારી બા સાથે મારી વાત થઈ ગઈ છે. જો સાંભળ, હા, આ ધવલ છે ને એ બાગો છોકરો છે, હા, અને તું છે ને એકદમ બિંદાસ છોકરી છે. વાત થઈ ગઈ છે. જો બિંદાસ છે પણ આટલી બધી નહીં, મારવાનું નહીં, એના પર ખાલી એમ ગુસ્સો કરવાનો. ઓકે,
તો છોકરો ને છોકરી પહેલી વાર ગાર્ડન માં મળે છે. આધાર કે ગાર્ડન ની બેન છે, આવી જા બેસ જા. આત્રે તું પણ બેસ. ઇને મારી સામે નથી જોવાનું, તારે છોકરાની સામે જોવાનું. છોકરાની સામે જો. અરે મારા બાપ, તું છોકરી સામે જો ને, એની સામે જો. જો એની સામે જો, કઈ નહીં કરે. હા જો. હા ચાલો. હા ચાલો હવે સ્ટાર્ટ. તારી બાનું નામ શું છે? મારે બાજ નથી. હું આ નાટક નહીં કરું. આને તો બાજ નથી, લીલાની બા છે. અરે લીલાની બા છોડને મારી વાર્તા અટકી ભાઈ. અરે ભાઈ એને બા નથી ને. અને જો બેટા આ છે ને બા સ્ટોરી નથી, આ લવ સ્ટોરી છે. અને જોયા તારી બા એટલે એની બા થઈ ને, એટલે એની પાસે પણ બા આવી ગઈ ને. ચલ 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 શરૂ શરૂ શરૂ. તે બા સાહેબ નાટક જોયું? મને નાટક જોવા નથી ગમતા, ફક્ત ડિસ્કવરી ચેનલ જોઉં છું. ડિસ્કવરી? બાપ રે, કેટલો મોટો, લાંબામાં લાંબો 35 ફૂટ નો, એનથી નાનો 25 ફૂટ નો, અને નાનામાં નાનો 12 ફૂટ નો. કોણ? એના કોંડા. અરે સલા સીધા એના કોંડા કરી કરીને મોરજી. જઈન જઈન જઈન. હું જરા હાઈટ પર ટ્રાય કરતો હતો. જઈન જઈન ભાઈ આને આમ નહીં કરાય. તું કઈક આમ મ્યુઝિક બ્યુઝિક આપ એટલે આ જરા બરો મૂડમાં આવે. ઉરળી પડું થવા દે. તું છે ને ગીત ગાવાનું બંધ કર, ખાલી એક રોમેન્ટિક મ્યુઝિક આપ. રોમેન્ટિક મ્યુઝિક. તારી ફેવરેટ પોએમ કઈ છે? બા બા બ્લેક શિપ. બા વાત થઈ ગઈ છે. તારી ફેવરેટ ફિલ્મ કઈ છે? સ્ટોરી બોલતા આવડે છે. તને બા બા બહુ થાય છે ને. એ જો બા બા. અરે બા કે આટલા માં જ છે, જોતો તો. બા એ બા, બા ક્યાં ગઈ બા? બા ને કીધું ને ટોપિક ચેન્જ. બધા ટોપિક પતી ગયા. ક્યાં ગયો આ? હે શશાંકભાઈ હવે ચાલુ કરો ને યાર. અરે પણ ક્યાં ચાલુ કરે, આ બામાંથી જ ઉપર નથી આવતો. બંધ નાટક બંધ. આજે હવે પછી કરશું નાટક. ચલો ચલો બધું બધું ઠેકાણે મૂકી દો. ચલો જીવ ખાઈ ગયો જ બા બા બા. લગા જન્મમાં બકરી હતો કે બાપુ હતો? ચલો બા બા મંડી પડો છે. પૂજા યુ ડોન્ટ વરી, તું ચિંતા નહીં કરતી. તારા માટે હું મસ્ત રોલ વિચારવાનો છું, મસ્ત. અરે પૂજા 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 પૂજા. એ નહીં બોલે શશાંકભાઈ. અરે પણ હમણાં 2 મિનિટ પહેલા તો બોલી હતી. વોટ? હા અને અચાનક ચૂપ થઈ ગઈ છે. જો એ ખરેખર બોલી હોય તો એ તો બહુ જ સારા સમાચાર કહેવાય. ચાલ આજે આખા દિવસમાં એક સારા સમાચાર તો મળ્યા. એટલે જો હું તમારા બધા સાથે એક બહુ જ અગત્યની વાત કરવા માંગુ છું. રોશન બિલ્ડર્સ સાથે આપણો આ જગ્યાનો જે કેસ ચાલી રહ્યો હતો એ કેસ આપણે હારી ગયા છીએ. 7 દિવસમાં આપણે આ જગ્યા ખાલી કરવી પડશે. 7 દિવસમાં પણ તમે આ બધાને લઈને જશો કે? દુનિયા બહુ મોટી છે શશાંકભાઈ, ક્યાંક ને ક્યાંક તો જગ્યા મળી જ જશે ને. દુનિયા
કરી શકું આ નહીં થઈ શકું તમારા જેવો ભૂંડો માણસ નહીં થઈ શકું રમણ દરબાર એક વાતનો જવાબ આપ મને શું ભૂલ થઈ એક નાનકડા બાળકને શું કામ મારી નાખ્યું બસ ખાલી એટલે જ ને કે એને તારું કામ કરવાની ના પાડી અરે એને કામ કરવા માટે મેં જ ના પાડી હતી તારો ગુનેગાર તો હું છું મારો હોત તો મને મારત રમણ તારા બચ્ચાનો જાન લઈ લીધો એની કોઈ ભૂલ નહોતી અરે કે મને તું તારો દીકરો હોત તો એને ખોટે રવાડે ચડવા દે ખોટા કામ કરવા દે નહીં ને અરે કયો મા બાપ પોતાના છોકરાને ખોટે રવાડે ચડવાની સલાહ આપે સમજાવ રમણ શશાંકભાઈ તમે મને પૂછતા હતા ને કે કયા ગુનાની સજા ભોગવે છે તો મને કહો હું કયા ગુનાની સજા ભોગવતો હતો ભાઈ બનવા નીકળ્યો છે અરે ભાઈ તારે બનવું હોત ને તો કોઈ બહેનનું રક્ષણ કરતો ભાઈ બનત જગત પિતા નથી થવાતો માણસ થી ઉપર બેઠો છે ન્યાય કરવા વાળો ઉપર બેઠો છે તું નથી રમણ નથી જ તું જ મને પૂછતો તો ને કે આ ક્યાં તારા પેટનો જણ્યો છે મારા પેટનો જણ્યો છે સાંભળવું છે તારે આ ધવલની વાત જયારે મેં પહેલી વાર સાંભળી બસ ત્યારથી મેં નક્કી કર્યું હતું કે આ છોકરાનું કોઈ નહીં થાય તો હું થઈશ તને ખબર છે આ છોકરા સાથે શું વીત્યું છે સાંભળ 26 જાન્યુઆરી 2001 ધવલની બા અમદાવાદ ગઈ હતી ધવલ તે દિવસે એની બા સાથે ફોન પર વાત કરતો હતો અમદાવાદ લગભગ 9:30 વાગ્યાનો સમય હતો અને એ જ સમયે અમદાવાદની ધરતી ધ્રુજી કકડભૂસ થતા મકાનો પત્તાના મહેલની જેમ તૂટી ગયા બૂમા બૂમ ચિચિયારીઓ ખૂબ અવાજો થતા હતા અને બીજે છેડે ધવલ ફોન પર સાંભળતો હતો બા 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 પણ એને શું ખબર કે એની માનું જીવન સાથેનું કનેક્શન જ તૂટી ગયું હતું સમજાય છે રમણ દરબાર તને સમજાય છે તને શું સમજાય આ સમજવા માટે બાપનું હૃદય જોઈએ એ સમજાય જા માફ કર્યો તને જા માફ કર્યો અમિત બેટા તારા અત્યારાને હું માફી આપું છું તને પૂછ્યા વગર માફી આપું છું બેટા તારા બાપને માફ કરી દેજે બેટા તારા બાપને માફ કરી દેજે બેટા મને માફ કરી દે બેટા તારા બાપને માફ કરી દે જતિનભાઈ ડોક્ટર સાહેબ હું હવે અહીંયા રહેવા નથી માંગતો હું અહીંયાથી જવા માંગુ છું પણ જતા પહેલા એક વિનંતી કરવી છે મારે ધવલને હું મારી સાથે લઈ જવા માંગુ છું ગાંડા છોકરાનો બાપ થઈશ હું એને ઉછેરીશ બસ તમારી પરમિશન જોઈએ છે ડોક્ટર સાહેબ પણ જતિનભાઈ ડોક્ટર તમારે જવું જોઈએ તો હું તમને નહીં રોકું પણ બસ એક વિનંતી કરવી છે આવતીકાલે જશો આવતીકાલે આપણે આ જગ્યા ખાલી કરવાની છે શશાંકભાઈ હું રજા લઈશ
શશાંકભાઈ જતા પહેલા એક વાત કરવી છે તમને. તમે અમારા ડિરેક્ટર નહીં પણ દેવદૂત બનીને આવ્યા છો. તમે તો કિમિયાગર છો, કિમિયાગર. અમારી પાછળ લાગેલું એક લેબલ ગાંડો માણસ, એમાંથી આખે આખો ગાંડો શબ્દ જ ઉડાડી દીધો તમે. અમને બધાને ફરીથી સામાન્ય માણસ બનાવી દીધા. તમે હવે માણસ બનાવતા શીખી ગયા છો શશાંકભાઈ. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. છોડીને જાજે ને યાર, એકલા બસ. એક્ટર તું બહુ સારો એક્ટર છે પણ ખોટી જગ્યાએ રડી રહ્યો છે. હું તને સાથે એટલા માટે નથી લઈ જઈ રહ્યો કે શશાંકભાઈને તારી વધારે જરૂર છે. શું કહો છો શશાંકભાઈ? સાચી વાત છે. અરે એક્ટર વગર ડિરેક્ટર તો અધૂરો કહેવાય. શશાંકભાઈ આને લઈને એક સુંદર મજાનું નાટક બનાવો અને હું તમને ખાતરી આપું છું કે એના પહેલા શોની બધી ટિકિટ હું ખરીદીશ. મારા દીકરાને જેમ તમે બી અમને છોડીને જાઓ છો ને? નહીં નહીં અશિતભાઈ, નહીં. હું તમને લોકોને છોડીને ક્યાં જાઉં છું? તમારા લોકો સિવાય મારું બીજું છે પણ કોણ દુનિયામાં? અશિતભાઈ, બહાર જઈને સૌથી પહેલું કામ એ કરીશ કે તમારી દીકરીને મળીશ. એના ખબર અંતર પૂછીશ અને એના ખબર અંતર હું તમને પણ આપીશ. બરાબર શશાંકભાઈ, હું તો જાઉં છું પણ તમારે અહીંયાથી નથી જવાનું. હજુ આ લોકોને તમારી જરૂર છે. તમારું કામ હજુ પૂરું નથી થયું. તમારે એક દીકરાથી ઘવાયેલા બાપને દીકરા સાથે મેળાપ કરાવી આપવાનું છે. અને અને અમારી મૂંગી દીકરી, અમારી મૂંગી છોકરીને બોલતી કરવાની છે. જતિનભાઈ, જય હિન્દ. જય હિન્દ બેટા, જય હિન્દ. આજે મારી છોકરી બીજી વખત બોલી. જશાંકભાઈ, હવે તમારે એ જોવાનું છે કે આ છોકરીની બોલતી બંધ નહીં થવી જોઈએ. આ મારા કિશોર કુમાર સિવાય કોઈ નહીં હોય. બસ 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 કિશોર કુમાર, બસ કિશોર, હવે તને તારો સૂર પાછો મળી જશે. શશાંકભાઈ છે ને અહીંયા? હા શશાંકભાઈ, આ વાંસમાંથી વાંસળી બનાવવાનું કામ તમારે કરવાનું છે. અને કિશોર, વિંધાવાની તૈયારી છે ને દોસ્તારી? ચાલો ધવલ બેટા. તારી ઉંમર તો મારી દીકરી જેટલી જ છે પણ તું જે રીતના કામ કરે છે ને બેટા, તને મા કહેવાનું મન થાય છે. ચાલ ધવલ બેટા, ચાલ. ચક્કી બેન, ચક્કી બેન, મારી સાથે રમવા આવશો કે નહીં? એ ડોક્ટર, ડોક્ટર, આ મિહિર કહે છે કે અભિષેક મરી ગયો. હા બેટા, મરી ગયો અભિષેક. મરી ગયો અભિષેક, એને તારી સ્મૃતિમાંથી ભૂસી નાખ હંમેશા માટે અભિષેક. શશાંકભાઈ, મિહિર છે ને મને મેળામાં લઈ જવાના છે. હે ને, મેળામાં જઈશું ને આપણે? આપણે જઈએ. થેન્ક યુ શશાંકભાઈ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ ડોક્ટર, રિયલી થેન્ક યુ. ચાલ જઈએ. થેન્ક યુ શશાંકભાઈ, તમે મને ઘણી બધી જવાબદારીઓમાંથી મુક્ત કરી છે. આ બધાની સાથે હવે આપણો જવાનો પણ સમય થઈ ગયો છે. ચાલો